રાજકુમારી મળવા ગઈ હતી. વાલામુરી, આ આટલો ધન કોઈ રાજકુમારી મળવા ગઈ હતી? સમજ્યા? ખબરદાર, જો ઘરમાં પાર મૂક્યો છે તો આ લાલી આવે તારે લગ્ન થઈ જાય તો હું એ જોતું. ચાલ રે, બસ હવે ચાલ રે. કોણ? રાજકુમાર, મહેલો નો સૂરજ આજે ગરીબો ની વસ્તી માં ઉતરી આવ્યો. અમે સેજલ ને મળવા આવ્યા. સેજલ ના ચિંતન ને શું રમકડું સમજો છો? કે જયારે મન ફાવે ત્યારે રમી લીધું અને મન ફાવે ત્યાં તોડી નાખ્યું. અમે એકબીજાને પ્રેમ કરીએ. પ્રેમ કરતા પહેલા હું જ નીચ ના ભેદભાવ ને જાણ્યા હતા રાજા? પ્રેમ ના રાજ માં એવા ભેદભાવ નથી હોતા વાદી. એ જાણવા છતાં કુમાર, ગરીબ ઘર ની છોડી કોઈ ની વહુ બનીને મહેલો નાનડા માં નહીં આવી શકે, છતાં તમે સેજલ ને પ્રેમ કર્યો. વચને બંધાણ કુમારે પ્રેમ નહોતો, પ્રેમ નું નાટક હતું, બનાવટ હતી. કઈ તો પૃથ્વીના પ્રત્યેક પ્રેમી નું અપમાન કરે છે. તારા જેવા નીચ અને ઢોંગી માણસો ન તો પ્રેમ કરી શકે છે ન પામી શકે છે. કોણ ઢોંગી ને કોણ સાચો તો સમય બતાવશે કુમાર, પણ તારા માટે તેજલ નું જીવવું હરામ થઈ જશે. હું તને તેજલ ને મળવા નહીં દઉં. મને રોકવા વાળો તું કોણ? મારું નામ છે લાલિયો. શું છે લાલિયો? હા લાલિયો વાદી. અને એ પણ સાંભળી લે, કાલે મારા તેજલ હારે લગ્ન થવાના છે. તે પણ મહારાજ ના હુકમ થી. મારી થનાર પત્ની ને હું કોઈ હારે મળવા નહીં દઉં. નીકળી અહીંથી, નહીં તારે પછી એમ નહીં કેતો કે પોતાની શેરી માં કૂતરો પણ હાવ જ થઈ જાય છે. વાહ વાહ લાલિયા, તું ભૂલી જાય છે કે હાવજ ની ખાલ પહેરવાથી કૂતરો હાવ જ થઈ શકે. કુમાર, તારી લાશ એથી જો કેટલી કહી જાવ. રાજકુમાર, તમે હું હાજર છું. એ જો લાચાર છે, દુઃખી છે, અભાગી છે, મારો કોઈ માનો? એ જો આ વાત જાણશે તો વધારે દુઃખી છે. તમે સિજલ ના ખબર, તમે તમારા પ્રેમ ની ખબર. તમે જાઓ લાલિયા કરે. બેટી તેજલ, તેજલ બેટા, મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે, પણ તું મારું કયું માન. રાજકુમાર ને ભૂલી જા, ભૂલી જા. આ દીકરી, હું સાચું કહું છું, ક્યાં રાજકુમાર અને ક્યાં તું? ઝૂંપડી નો દીવો કદાપી સુરત થઈ શકતો નથી. અંધારું અજવાળા ને પામવા જાય એ પોતે જ નાશ પામે છે. મારું કયું માન. રાજકુમાર ને ભૂલી જા, ભૂલી જા. તું તો રાજકુમાર ને મળવા ગઈ હતી ને? હા, અને નિરાશ પાછી વળ. અરે લગ્ન રાજકુમાર સાથે નહીં થાય ને? તારા મહારાજ નો પાટો તારા બાપુ કાઢી નાખે છે. કાલે તેજલ ના લગ્ન છે લાલિયા ની સાથે. હા માં, પણ રાજકુમાર ક્યારેય તેજલ ને નહીં છૂટે. તેજલ ના લગ્ન કાલે ભલે લાલિયા હારે થાય, પણ રાજકુમાર ક્યારે કોઈની હારે લગ્ન નહીં કરે. વાદિની એ છોડીએ તો મારી આશા ઉપર પાણી ફેરવી દીધું છે. મારા સપનાઓને ફૂલ માં મેળવી દીધા છે. એ છોકરીને ધ્રુવ જાગૃતિ કરી દઉં. મારી દીકરીના સુખને રોડી નાખનાર ને હું ક્યાંય સુખી નહીં થવા દઉં, ક્યાંય સુખી નહીં થવા દઉં. હું એના ઝૂંપડા ને મહારાજે ધમકી દીધી છે વાદીને. એ વાદીને તેજલ ના લગ્ન લાલિયા સાથે નહીં કરે આવતીકાલે, તો મહારાજ એના ઝૂંપડા ને આગ લગાડી દઉં. આગ લગાડી હું, અને નામ આવશે મહારાજ. કોક નો પતિ મરી જશે, કોક ની દીકરી ભડકાઈ જશે, કોક નો સંસાર ઉજડી જશે. તમને રાગ ભેળા કરશે, તમને રાગ ભેળા કરશે. ચૂપ કર તમે. સરદાર, જો આ વાત કોઈને કરી શકે ચાલી જાય. નહીં જાઉં સાહેબ, નહીં જાઉં. હું તમને કોક ના ખાર નહીં કરવા હતો. હું મહારાજ ને જઈને તમારા કરતૂતો ની જાણ કરીશ.
હવે આગ લાગશે, જરૂર આગ લાગશે. અરે ગાંડી, અરે મારા જીવતા એ શક્ય નથી. તમારો કેવી રીતે સ્વાગત કરું? મારી દીકરીનો જીવ બચાવો તે માટે તમારો આભાર માનું. કે અમારા ગરીબોના ઝૂંપડા સળગાવ્યા એટલા માટે તમારી જરૂર કરું. ઝૂંપડા મેં સળગાવ્યા, મેં આગ નથી લગાવી. તમે આગ નથી લગાવી તો મારા જ લગાવી. બાપે માથું કાપ્યું અને દીકરાએ પાઘડી બાંધી. પણ કાકી, અમે તો મુસીબતે બેઠીને આ માળો બાંધ્યો હતો. મહારાજે એ સળગાવી દીધો. આ સરકતા ઝૂંપડામાં આપણે રાજકુમાર પર સળગાવી દીધું. તમારા માથા બાંધી નાખ્યા. લાલિયા, મને સળગાવી દેવાથી તારા બદલાની આગ જો અનુવાસી હોય ખુશીથી સળગાવી. નહીં સુરજ, નહીં. લાલિયા, આગથી આગ કદાપી બુજશે. તો અમારી દીકરીને ઉગાડી તમારો ખૂબ ખૂબ બાળ. આપણે સૌ બચી ગયા. દાદા શુક્રપાળની મહેરબાની છે. હા લાલિયા, સૌ બચી ગયા. હા, તમારે વાત સાચી કે તેજલના લગ્ન લાલિયા પાસે કરવાનો મેં હુકમ દીધો હતો, પરંતુ એમના છોકરાને મેં આગ નથી લગાવી. વાત પોતાની વેળે લાવી. વાજીઓ આમ તો એવો તે શું અપરાધ કર્યો હતો? જાતે એને આ સજા કરી. અને તેજલે આપણું શું બગાડ્યું? ક્યાંક એના લગ્નની મરજી વિરુદ્ધ લાલિયા સાથે કરવા હુકમ કર્યો. તેજલ મને ચાહે છે એટલા માટે જ નહીં તો આપ પણ સાંભળીને મહારાજ, કે હું લગ્ન કરીશ તેજલ સાથે. સુરજ, આ તને ઠોકતું નથી? એક મામલી છોડીની સાથે લગ્ન? હા મહારાજ, લગ્ન. અને આપના રાજમાં જો પ્રેમ લગ્ન અપરાધ હોય તો અપરાધી હું છું, સજા મને આપો. બસ કરો સુરજ, બસ કરો. પણ જેને તમે ના કરી શક્યા તો હું કરીશ. મારા અપરાધની સજા હું જ મારી જાતને દઈશ. એટલે તમારું વાત છોડીને હું હંમેશા માટે જાઉં છું. સમજો કે તમારો દીકરો મરી ગયો. જેના મહારાજ અમીર અને ગરીબ ને ન્યાયના એક જ રાજ્ય નથી તોડતા. હું એક પિતા સાથે પણ રહેવાની છું માંગતી, જે બાળકોને હૈયાની સાથે ગરીબને સમજી નહીં શકતા. ચાલો ભાઈ, ચાલો. તમારી વાત સાચી છે. મેં વાદીઓ સાથે અન્યાય કર્યો છે. દીકરા, તમારે આ મેલ છોડીને જવાની જરૂર નથી. બાપુ, હું કાલે સવારે જ મગ્નને મોકલું છું એ વાદીઓ પાસે. મારો દીકરો હુકમ પાછો ખેંચી લેવા. અને દીકરા, તે જતા તારા લગ્ન પણ મને કબૂલ છે. બાપુ, અરે ભાઈ, એક વાત તો કીધું કે મહારાજે પોતાનો હુકમ પાછો ખેંચી લીધો છે. હવે તેજલના લગ્ન લાલિયા સાથે ન કરતા.
अरे भाई जी मैंने जवानों की तो ये की तो जगह हमारा घर नो नहीं तो हम जाने अरे वाह हमने तो आंगरी दी थी इतना पहुंचो पकड़ो पहले दिन पहुंचो दी तो और तो पकड़ा मारो गोरो जो भाई मैंने जवानों तो ये बदु मैं कही दी तो अरे अगर तुम्हें जाओ तुम्हारा काम जाने हूं तो आयो અને જુઓ તમે આજકાલમાં જ મહારાજને મળી લેજો સમજો ને નહીં તો પછી રામ બોલો ભાઈ રામ સમજો ને શું કીધું રામ રામ કાકી હવે મારા લગ્નનું શું ચૂપ કર તું લગન લગન મંડી પડે તો મહારાજનો હુકમ ન સાંભળ્યા અમારે અમારા માતા પતિ વાળા સમજ્યો કાકી ગમે તે થાય તેજલ સાથે હું લગ્ન કરીશ 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 અને એ નથી સમજાતું કે એ આજ થારી કોણ અરે થરી તો થરી પણ એના ઝોપડા હતા એવા જ થઈ ગયા જાણે કે આગ લાગી જ ન હોય અને હા તેજલ લાલિયાના લગ્ન પણ અટક્યા મને તો લાગે છે આ આગ આપણે લગ્ન અટકાવવા માટે જ લગાવી હતી અને મને ડર છે કે મારા છોકરાઓની વાતોમાં આવીને ક્યાંક રાજકુમારના લગ્ન તેજલની સાથે કરવાની હા ન પાડી દે માલુની માં મને પણ એ જ બીક છે એ જ ચિંતા છે તો શું કરું નગર શેઠ હું જો આ લગ્નની ના પાડું છું તો મારા બાળકોના મન દુભાય છે મને અને આ રાજમહેલને છોડીને જવાની વાત કરે છે મહારાજ હું મારે દેખાડું મારે હા એ વાદી પાસે આપણા રાજને છાજીની પેરામણી માંગો મને ખાતરી છે કે નહીં દઈ શકે અને પોતે જ લગ્નની ના પાડશે શરત જરૂર મળશે પણ લાકડી નહીં ભાંગે લગ્નની શરત ના પાડી આવો એટલે પતિ રાજની ચોટેલી પેરામણી આપણે અને આપણી વાદીઓની વસ્તી વેચાઈ જઈએ તો પણ રાજને સોગળેલી પેરામણી આપણે કરી શકવાના નથી એના કરતા લગ્ન લઈ ના પાડી આવો એટલે પતિ બાપુ આ લગ્નની ના નહીં પાડતા બાપુ ના નહીં પાડતા દીકરી હું પણ એવું જ ઈચ્છું છું કે તારા લગ્ન રાજકુમાર સાથે થાય પણ પહેરામણી બાપુ મને દાદા ખેતરપાડમાંથી પૂરું કરશે એ બધું ઠીક કરશે ઉપર વાળો જ કરે છે શેઠજી ઉપર વાળા ને જો આ લગ્ન મંજૂર હશે તો પેરામણીની જોગવાઈ પણ તે જ કરશે આપણે નાહક ની શું કરવા ચિંતા કરવાની જરૂર મહારાજ તમે પેરામણીની જરા પણ ચિંતા ન કરતા તમે લગ્ન ની તૈયારી કરો આ લગ્ન થશે જરૂર થશે પણ મોટે ઉપાડ તો તમે જ મારે દેખાડ્યો રાજને છાજે એવી પહેરામણી માંગો એટલે વાદીઓ ના પાડી દેશે પણ વાદીઓ તો હા પાડી દીધી હવે આપણી માલતીનું શું થશે રો નહીં દીકરી રો નહીં હજી તારો બાપ જીવતો છે અને માલુની માં તું પણ ચિંતા ન એ લાખ મથે તો એ ભિખારા રાજને શોભે એવી પેરામણી નહીં દઈ શકે આ લગ્ન નહીં થાય માલુની માં આ લગ્ન નહીં થાય એક દિન બધાને મરવાનું છે પણ મને મારી નાખવાનું કારણ તું મારી સાથે હાથ મેળવ્યા મારી સાથે ને મહારાજ ને સમજાવી પટાવીને લગ્ન નું નક્કી કરાવ્યું રાજકુમાર તેજલ નું હું તને એ મને કબૂલ છે મારી હું હરામ કરવા વાળાને હું સુખે નહીં સુવા દઉં રાજકુમાર અને તેજલ ના લગ્ન ની વાત સાંભળી છે ત્યારથી મારી ઊંઘ ઉડી ગઈ છે લાલિયા હું કરવા ગયો કઈક અને થઈ ગયું કઈક એટલે હું એમ માનતો હતો કે આ દેજ નું નામ સાંભળીને વાદી લગ્ન ની ના પાડશે હવે તો આ લગ્ન તું જ અટકાવી શકે એમ છે હું કેવી રીતે મારું માન તો તેજલ ને ઉપાડીને ભગાડી જા ભગાડી જાઉં તો શું એની મેળે ભાગ છે એટલે કહું છું કે બળજબરી થી ભગાડી જા હું તને મોઢે મારી વતન આપીશ એટલે તારે બાકીનું જીવતર આરામથી લે વાત તો તમે મુદ્દા નહીં કહી શેઠ હવે હું એમ જ કરીશ જેમ તમે કહ્યું છે તે પણ તેજલ મહારાજે માંગેલી આટલી મોટી પહેરામણી તમે લોકો આપશો કેવી રીતે ક્યાંથી આપશો
અને વગર પહેરામણી મહારાજ આપણા લગ્ન કોઈ કાળે નહીં થવા દે, કોઈ કાળે નહીં થવા દે. મારી વાત માનતે છે, આપણે આ રાત છોડી દૂર ક્યાંક ચાલ્યા છીએ, પછી આપણા લગ્ન કોઈ અટકાવી શકશે નહીં. તે છે કોઈ અટકાવી શકશે નહીં. નાનો કુમાર, આમાં આપની આબરૂનો સવાલ છે. તમે ચિંતા ન કરો, મને મારા મામા માથે પૂરો ભરોસો છે. હવે આપના લગ્ન કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી. હું રોકીશ. વળી પાછો તું આવ્યો કમજાત. કુમાર, મેં તમને કહ્યું હતું કે તેજલ સાથે લગ્ન કરવાનો વિચાર માંડી વાળો, પણ તમે માન્યા નહીં. અમારે બોલ શિયાળવા તો ભલે પારખા થઈ જાય કે કોણ શિયાળવા ને કોણ હાલે. કુમાર, સુરજભાઈ ના લગ્ન તેજલ હારે કરવાની હા પાડી છે. ઓ રત્ના, ઓ ધર્મા, નિરાશ નહીં થા. બાપુએ સુરજ તેજલ ના લગ્ન ની હા પાડી છે, મને વિશ્વાસ છે. હવે મારા બાપુ આપણા લગ્ન ને નાની પાડે. ઓ રત્ના, ઈજેલા પાપોની ક્ષમામાં, નહીં તો તારી હાલત મારા જેવી થશે, અત્યારે જ મારા જેવી થશે. ક્ષમા કરો, પહેરામણી ક્યાં છે? લાવ પહેરામણી. મહારાજ, હું ગરીબ વાદી છું, મારી પાસે આટલી બધી પહેરામણી ક્યાંથી હોય? ગરીબ વાદી તો પહેરામણી નું વચન દેતી વખતે તું ગરીબ નહોતો? પહેરાવણી દે, નંતર આ લગ્ન નહીં કાય. ના મહારાજ, ના, આ લગ્ન ના અટકાવશો. હું તમને હાથ જોડું છું, તમારા પગમાં બોલું છું. મહારાજ, મારા ગરીબ ની લાજ રાખો મહારાજ, આ લગ્ન ના અટકાવશો. મારી રાત દીકરીનું જીવતર રોળાઈ જશે, મારી આપણને કુલમાં ના મેળવશો મહારાજ. આ લગ્ન ના અટકાવશો, આ લગ્ન ના અટકાવશો મહારાજ. હાથ જોડે કે પગે પડે કઈ જ વળવાનું નથી વાદી. પહેરામણી દે, નહીં કરા લગ્ન નહીં થાય. આપ શું કહો છો? પહેરામણી વગર પહેરામણી પણ આ લગ્ન થશે, જરૂર થશે, અને કોઈ રોકી શકશે નહીં. તમારા માથે ના ભરોસા નહીં કરે, બાપુ પાસે લગ્ન ની હા કેવડા લીધી. ક્યાં છો તમે? શું તમારો આ ભરોસો ટકારો નીકળશે? મારા ભરોસા ની લાજ રાખજો મામા, મારી લાજ રાખજો.
લગ્ન હું અટકાવીશ. જો મારી ઈચ્છા વિરુદ્ધ આ લગ્ન કરવાનો પ્રયત્ન કર્યો તો એનું પરિણામ સારું નહીં આવે. હું લોહીની નદી વહાવી દઈશ. તો બાપુ, સૌથી પહેલા આપે મારું લોહી રેડવું પડશે. કુમાર, ભગવાને આપણને શું નથી આપણા પાસે કઈ વસ્તુની કમી છે જે પહેરામણી માટે આ દીકરાનું દિલ ડૂબી રહ્યા છે? મારું મારો પિતા છે, આ લગ્ન ન રોકો. આ મારા જીવતરનો પ્રશ્ન છે અને મારે માટે આપણા ખાનદાનની આગ્રહનો સવાલ છે. અને મારા સંતાનો કરતા મારા ખાનદાનની આબરુ વધારે વાલી છે. સીધી રીતે માની જાઓ કુમાર. હું નથી ઈચ્છતી કે મારા કારણે બાપ દીકરા વચ્ચે લડાઈ થાય, આ વાદીઓના લોહી વહે, અમારો ખાનદાનનું નામ નિશાન મટી જાય. પણ તિજલ, હા કુમાર, કદાચ મારા ભાગ્યમાં આવું જ લખ્યું હશે. મારું માનો તો પાછા વળી જાઓ. નહીં તિજલ, તમને મારા તમ છે. કોણ છો તમે? હું તેજલનો મામો. ક્ષમા કરજો, મને આવતા જરા મોડું થયું. આ રહ્યું તમારું દહેજ અને પેલા રહ્યા હાથી ઘોડા. નાગ બાપાએ પત રાખીને કન્યા કોડની રાખી લાજ. આટલી બધી પહેરામણી રાખવા માટે તો આપણે આખો મહેલ ખાલી કરવો પડશે. હવે તો તમને આ લગ્નમાં વાંધો નથી ને? ચાલો ચાલો તેજલ, ચાલો ચાલો કુમાર, લગ્ન મંડપમાં બેસી જાઓ. ચાલો કુમાર. તેજલ મારી ન થઈ તો કોઈ નહીં થવા દઉં. સ્ત્રીની આળસ છે તો તને શરમ નથી આવતી? અરે માટી હોય તો આવી જાવ પડમાં. શરમ? અરે તારી આંખો ના સામે તેજલ ને આ ભયા મંડપ માંથી લઈ જવું છું. તારામાં હિંમત હોય તો છો. આ મારો ને લાલિયાનો અંગત મામલો છે. અગાઉ બહુ જોયા કરજો, હો આનો હિસાબ હું જાતે પસાવીશ. લાલિયા, આજે તને હું જીવતો નહીં છોડો. Thank you.
તો થઈ ગયું. ચાલો. હા તેજલ, લાલાની મોત કુમારે હાથે જ લખાયું હતું. મહારાજ, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. ચલો દીકરી, દીકરા ચલો. તુમાર અમને આશીર્વાદ કરો. આ તમારે સસરા ચિંતા ના કરતે જલ, એમણે મારી પાસાનો ઘા કર્યો હતો, એની સજાનું એમને ફળ મળ્યું. પ્રાજનની સજા પૂરી થશે. નગર છે આની ઓળખી તમારી દીકરી. મારી દીકરી? ના ના ના, વિશ્વાસ રાખો નગર છે, વિશ્વાસ રાખો. આ તમારી દીકરી છે. હું એને તમારી પાસે લઈ આવ્યો હતો ત્યારે તમારી ગેરસમજ થઈ. તો તમે એને લાવ્યા હતા, પણ આ વાત રૂપાએ મને કરી કેમ નહીં? મેં એને વચને બાંધી હતી, જો આ વાત રૂપાએ તમને કીધી હોત તો એ જ કરીએ તમારું મૃત્યુ થાત. તમે રૂપાને અન્યાય કર્યો છે. ભગવાન દયા કરીને કહો, મારે રૂપા ક્યાં છે? મારી રૂપા ક્યાં છે? ઉઠો નગર છે, જીવો આ રહી તમારી રૂપા. માં રૂપા, તારી આ હાલત? માં, મારી માં. મામા, કોઈ કપટી ના કપાતી એ પોતાની યાદશક્તિ ખોઈ બેઠી છે, પણ તું ચિંતા ના કરતી. રૂપા મને ક્ષમા કરી દો, રૂપા મને ક્ષમા કરી દો. શેઠાણીની આ હાલત કોણે કરી? કો છે નિરાધાર? હું એ જીવ તો નહીં છોડું. નહીં નહીં, મને ક્ષમા કરો દાદા, ખેતર મારું ક્ષમા કરો. હવે આવા પાપો કોઈ દિવસ નહીં કરું. ક્ષમા કરો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. હવે આવા પાપો કોઈ દિવસ નહીં કરું, મને ક્ષમા કરો. કુમાર, મને ક્ષમા કરો. હવે તો તું છે એ કાળા કામોનો કરનારો, પાપ કરતા નડેલો ને હવે સજા ફી રહ્યો છે. કુમાર, ક્ષમા વિરક્ત ભૂષણ, એને ક્ષમા કરો. બાપુ, અને અને તો મને જ છોપી દો, એને ક્ષમા ને સજા દે. હું જ કહીશ ઉઠે કમાડા કરનાર. ચાલો હવે લગ્ન પતાવો. દાદા ખેતરપાળ, દાદા ખેતરપાળ. આજે તમે મને મારા પતિનો મેળાપ કરાવ્યો, મારી દીકરીનો મેળાપ કરાવ્યો, અને આવા શુભ અવસર પર મારી યાદશક્તિ પાછી આપી. દીકરી, તું જાણે છે આ કોણ છે? હા બા, તમારા ભાઈ ને મારા મામા. ફક્ત મામા જ નહીં દીકરી, આખી પૃથ્વીનો ભાર જેના માટે છે એ છે દાદા ખેતરપાળ. દાદા ખેતરપાળ. બોલ દીકરી. મારી વાત છે. બોલ. મારા ભાઈના પણ લગ્ન થયા. હા પિતાજી, મારી એક વાત તમે રત્નાના ધર્માના લગ્ન આજ મંડપમાં અપાવ્યા.
રત્ના પણ ધર્મ ને ચાહે છે. બેન રત્ના અહીંયા બેન लाज रही गई बिक्री तेरी, गई गयो